સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં. તો આજે આપણે જઈ રહ્યા છીએ ગુસર, જે આવેલું છે માત્ર વેજલપુરથી માત્ર 8 કિલોમીટર અંતરે, અને પંચમહાલ જિલ્લાના ઘણા એવા સ્થળો છે જે મહાભારત અને રામાયણ સાથે જોડાયેલા છે. તેમાંનું એક સ્થળ આવેલું છે ગુપ્તેશ્વર મહાદેવ, જે આવેલું છે ગુસરથી માત્ર 1/2 કિલોમીટરના અંતરે. તો આજે મેં તમને દર્શન કરાવીશું, ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરાવીશું, ત્યારબાદ પ્રાચીન સમયની જે ગુફા છે તેના પણ તમને અમારા વિડીયોમાં બતાવીશું. તો વિડીયો તમે કન્ટિન્યુ જોતા રહેજો, અને જો તમને અમારા વિડીયો પસંદ આવે તો અમારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે તમારી માટે અમે આવા નવા નવા વિડીયો લાવતા રહીશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, તમારે આ જગ્યા પર આવવા માટે ગોધરાથી વેજલપુર અને વેજલપુરથી સુરેલી અને સુરેલીથી માત્ર 1/2 કિલોમીટરના અંતરે આવેલું મંદિર છે, જ્યાં તમે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરી શકો છો. તો વિડીયો તમે કન્ટિન્યુ જોતા રહેજો. તો આપણે ફાઇનલી આવી ગયા છે. તો આ તમે જે સુંદર ગેટ જોઈ રહ્યા છો તેને પ્રસાર કરી અને જે ડુંગરમાં ગુફા છે ત્યાં તમે દર્શન કરવા જઈ શકો છો. ચાલો આપણે પણ દર્શન કરવા જઈએ અને તમને પણ દર્શન કરાવીએ. હવે તો ફ્રેન્ડ્સ, તમે આ જોઈ શકો છો ઘોડા, જે વ્યક્તિના મનોકામના પૂરી થાય તે વ્યક્તિ અહીંયા ઘોડો ચડાવે છે. તમે જોઈ શકો છો ઘોડા હજારોના સંખ્યામાં અહીંયા ઘોડા રાખવામાં આવે છે. જેને ચડાવ્યા છે તે હાલથી આજથી વર્ષો પહેલાં સુધીના અહીંયા ઘોડાઓ રાખવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, તમને હવે દર્શન કરાવી જે ગુપ્તેશ્વર મહાદેવનું જે શિવલિંગ છે તેના તમને દર્શન કરાવીએ. તો તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ વાર વિઝિટ કરી હોય તો અમારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે તમારી માટે અમે ધાર્મિક બ્લોગ અને જોવાલાયક સ્થળોના બ્લોગ લાવતા રહીશું. તો ચાલો હવે તમને દર્શન કરાવીએ. હવે તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ઉપરનો આ ટાઈપનો કંઈક તમને વ્યૂ જોવા મળશે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે આ ટાઈપનો ઉપર જે ડુંગરની ઉપર બનાવવામાં આવ્યું છે, અને આ જગ્યા પર બે ચૂલા રાખવામાં આવે છે, જે કોઈ પ્રોગ્રામ હોય ત્યારે જમવાનું પણ બનાવવામાં આવે છે. તો પહેલાં તમને દર્શન કરાવીશું જે નીચે અલગથી જે વડના નીચે જે ઝાડની નીચે જે 5 શિવલિંગ છે તેના તમને દર્શન કરાવ્યા, ત્યારબાદ જે અંદર મેઇન શિવલિંગ છે તેના પણ તમને દર્શન કરાવીશું. તો ફ્રેન્ડ્સ, ચાલો હવે જે મેઇન શિવલિંગ છે તેના પણ તમને દર્શન કરાવીએ. તો આપણે ગુફાની અંદર જઈએ અને તમને હવે શિવલિંગના દર્શન કરાવીએ.